આજે આપણે પાઠ ભણવાનું છે 7 જીવન પાથેલ આ પાઠ ભણવાનું છે 7 જીવન પાથેલ તમના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર આ પાઠના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર અને તેમની કાકા સાહેબ કાલેકર એટલે કે તેમને કાકા સાહેબ પણ કહેવામાં આવે છે તેમનો જન્મ છે 1885 માં અને તેમનું મૃત્યુ છે
હવે જો આપણે પાઠમાં ધ્યાન આપજો અને ચોપડીમાં ધ્યાન આપજો. હવે આપણે પાઠ ભણવાનું શરૂઆત કરવાની છે. મારા પાંચ ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો. કોણ લેખક છે? તેમના પાંચ ભાઈઓ છે, તેમાંથી એક જ ભાઈ છે બીએ સુધી પહોંચી શક્યો છે. બીએ એટલે કે પોતે પ્રથમ સરકારી કોલેજનું વર્ષ આવે છે તે કોલેજનું વર્ષ આવે છે તે બીએ સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચનમાં ક્યાં ક્યાં અટકી ગયા અને બધા અને બાકી બધા ભાઈઓ છે વચમાં જ, એટલે કે વચ્ચે બીએ ની પહેલા જે ધોરણો આવે છે તેની અંદર ક્યાં ને ક્યાં અટકી જાય છે. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાંય અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી ભાષાનું શિક્ષણ, અંગ્રેજી ભાષાનું શિક્ષણ કેળવણી પાછળ એટલે કે શિક્ષણ મેળવે છે તેની પાછળ ભારે ખર્ચ કર્યા છતાં, ઘણો બધો ખર્ચો થાય છે એટલે કે પૈસા થાય છે છતાં પોતાની ઉમેદ, પોતાની ઉમેદ એટલે કે ઈચ્છા અને આશા, ઉમેદ એટલે કે ઈચ્છા અને આશા, બળ ના આવી એમ જોઈ, બળ ના આવી એટલે કે ઈચ્છા અને આશા પૂરી ના થઈ એ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા. હતાશ થવું એટલે કે નિરાશ થવું, હતાશ થવું તેનો અર્થ થાય છે નિરાશ થયું, એટલે કે ખૂબ જ હતાશ થયા છે અને એટલે કે ખૂબ જ નિરાશ થયા છે. લેખકના પિતાજી ખૂબ જ પૈસા ખર્ચ્યા પછી પણ તે પોતે એટલે કે લેખક છે તેના ભાઈઓ પોતે આગળ ભણી શકતા નથી એટલા માટે ખૂબ જ નિરાશ થાય છે. એમણે પહેલેથી જ નક્કી કરેલું એટલે કે તેમણે પહેલેથી જ નક્કી કરેલું હતું કે દંતુને કોલેજમાં નથી જ મોકલવો. એમણે પહેલેથી જ નક્કી કરેલું એટલે કે કોલેજમાં જવાની માંગણી કરી છતાં પિતાશ્રી એમના બે નો એક ના રે ના થયા.
એકના બેના ખ્યાલ એટલે કે કોલેજમાં જવા દેવા માટે તૈયાર હતા નહીં. લેખકના પિતાજી લેખકને કોલેજમાં જવા દેવા માટે તૈયાર થયા નહીં. એકના બે ના થયા. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારો અંગ્રેજી અને ગણિત બંને સારા છે. આખરે લેખક પોતાના પિતાશ્રીને કહે છે કે તમને શું જાણ છે, શું ખબર છે કે મારું અંગ્રેજી અને ગણિત ખૂબ જ સારું છે. એટલે કે તેમને અંગ્રેજી અને ગણિતમાં ખૂબ જ સારું આવડે છે. મને એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો અને મને ઇન્જિનિયરિંગ લાઈનમાં જવા દો. ઇન્જિનિયરિંગ લાઈનમાં જવા દો એટલે કે શું કહે છે કે મને ઇજનેરી એટલે એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો. આ એક પ્રકારની કોલેજનું નામ છે. પ્રીમિયમની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગની કોલેજમાં જવાય જ નહીં. શું છે પ્રીમિયમની કોલેજ છે એ પાસ કર્યા સિવાય એન્જિનિયરની જે કોલેજ છે તેમાં જવાય. અહીંયા શું કહે છે, પ્રીમિયમની કોલેજ પાસ કર્યા વગર એન્જિનિયરની કોલેજ જવાય નહીં. પહેલા એ પરીક્ષા પાસ કરવી પડે છે. એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ અને પછી શું છે કે પોતે એક જ વર્ષ આર્ટ્સ કોલેજમાં જશે. મારી આ કરેલી પિતાશ્રી વિદ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. અને આ સાંભળીને શું કરે છે, તેમના પિતાજી પીગળ્યા એટલે છે તેમને કોલેજમાં જવાની મંજૂરી આપે છે. બીએ એલએલબી છોડી એલએલબી એટલે કે કાયદાની પરીક્ષા પાસ કરવાને મળતી દીધી. એલએલબી એટલે શું કહેવાય છે, એલએલબી એટલે કે એલએલબી એટલે કે કાયદાની પરીક્ષા પાસ કરવાને મળતી દીધી. જે કાયદાની પરીક્ષા હોય એ પાસ કરવાની મળતી હોય તે ડિગ્રીને કહેવાય છે, તે ડિગ્રી કહેવાય છે. અને પસંદ કરવા પાછળ મારી જે વિચાર સુવિધા હતી તે સ્મરણ કરતા પણ મને શરમ જે છે. અને એ પોતે ડિગ્રી મેળવે છે તેના માટે એ પોતે ઘણું બધું એટલે કે બીએ એટલે કે એસવાય પોતે બીએ આવે છે, 3 વર્ષનું આવે છે. ત્યાર પછી એલએલબીની પરીક્ષા જે કાયદાની પરીક્ષા છે તેમાં મળતી ડિગ્રીને એલએલબીની પરીક્ષા કહે છે. અને છોડી છે તેને મામલતદાર એટલે કે તાલુકાના વસૂલ
સ્લાઇડ માં લાજપુ મળે છે કે ક્ષેત્રમાં લાજપુ મળે છે પણ તેને માટે પ્રજાને કણડવી પડે છે એટલે કે હેરાન કરવી પડે છે કણડવી કરે છે એટલે કે હેરાન કરવી પડે છે તેના માટે પ્રજાને હેરાન કરવી પડે છે અને અન્યાય કરવો પડે છે એ લાજ રહે છે ત્યારે પ્રજાને એટલે કે લોકોને હેરાન પણ કરવા પડે છે અને હેરાન કરો છો ત્યારે તેનો અન્યાય પણ તમારે કરવો પડે છે એ તો આપણને ગમે નહીં એ લેખક કહે છે એ બધું આપણને ગમે નહીં એમાં કરતા એલસીઈ થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોત જોતામાં એન્જિનિયર થઈ જઈશું અહીંયા શું કહે છે એના કરતા એલસીઈ એટલે કે એના કરતા આપણે એલસી થઈશું અને જોત જોતામાં આપણે આગળ આવીશું અને જોત જોતામાં આપણે આ સારું એવું અધિકારી અને ડિગ્રીની મેળવીશું પહેલા 3 નંબરની અંદર આવીશું અને પહેલા 3 નંબરની અંદર આવવા માટે લેખક અહીંયા કહે છે જો જોતામાં એન્જિનિયરિંગ થઈ જઈશું મોટામાં મોટા આલેશાન એટલે કે વિશાળ આલેશાનનો અર્થ થાય છે વિશાળ મકાનોમાં બાંધવા જંગલ અને જંગલમાંથી રસ્તા કાઢવા મોટા આલેશાન એટલે કે વિશાળ વિશાળ મકાનો બાંધવા અને જંગલોમાંથી રસ્તા કાઢવા અને જંગલોમાંથી રસ્તા કાઢવા પુલો છે એ બાંધવા એ બધા મને એ બધું એ પુલો છે એ બાંધવા એ મજા તો આખો નજરમાં એટલે કે એ મજા તો આપણને જન્મારામાં એટલે કે જિંદગીમાં જન્મારો એટલે કે જિંદગીમાં મળશે અને એ મજા તો આપણને જિંદગીમાં મળશે એવું અહીંયા લેખક પોતે કહે છે ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો લાભ એટલે કે આનંદ ફરવાનો લાભ એટલે કે આનંદ લેવાશે ફરવાનો લાવો એટલે કે આનંદ લેવાશે કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છે કરાશે અને કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર શું છે એ છેતરાશે કોન્ટ્રાક્ટર એટલે કે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ કામ કરે બરોબર કોઈ પણ કામ કરે એ કામ કરાવનાર વ્યક્તિને આપણે કોન્ટ્રાક્ટર કહીએ છીએ એટલે આપણે એને કામ કરવા માટે આપીએ છીએ તો કોન્ટ્રાક્ટર એ પોતે શું છે કે લાજ લઈશું તો તેમાં સરકાર છે ત્રાસે પ્રજાને કરવાનું એમાં ન હોય એટલે કે પ્રજાને હેરાન કરવાનું આમાં હોતું નથી અધર્મમાં પણ ધર્મબુદ્ધિ એટલે કે અધર્મમાં પણ ધર્મબુદ્ધિ એટલે કે ધર્મબુદ્ધિ એટલે સારા એટલે કે સારા સારનો વિવેક ધર્મબુદ્ધિ એટલે કે સારા સારનો વિવેક હું સાચું છું અધર્મમાં પણ સારાનો એટલે કે સારા કામનો વિવેક અહીંયા લેખક સાચવે છે તેમાં પ્રજા હેરાન થતી નથી એ ખ્યાલ કેજો મગરપુર એટલે કે અભિમાની અને ગૌરવશાળી અભિમાની અને ગૌરવશાળી આ વિચારે એકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી એ ઘણી વાર લેખક આવા વિચારો કરતા હતા પણ તે વિચારો બીજાની સામે વ્યક્ત કરવાની લેખકની ક્યારેય હિંમત થતી નહીં જે દિવસે હું કોલેજમાં દાખલ થયા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાગરી રાજ્યના ટ્રેન્સરી એટલે કે જે દિવસે પિતાજી એટલે કે જે દિવસે લેખક પોતે કોલેજમાં દાખલ થવાના હતા તે જ દિવસે પિતાશ્રી શું કર્યું કે સાગરી રાજ્યના ટ્રેઝરી એટલે કે માટે લોકો પાસેથી એટલે કે સાગરી રાજ્યના ટ્રેઝરી લોકો પાસે ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પૂરી લઈ જવાના હતા ઓફિસર તરીકે 3 લાખ પૂરે એટલે કે તિજોરી અધિકારી ઓફિસર તરીકે તિજોરી અધિકારી તેમણે શું છે કે પૂરે લઈ જવાના હતા પૂરેથી રાજ્ય માટે કમિશનરી નોટો એટલે કે સરકાર રાજ્યના કામમાં આપણે વપરાતી નોટો છે તે ખરીદવાની હતી અને તે ખરીદવાની હતી સાગર સ્ટેશન પર અમે ભેગા થયા અને સાગર સ્ટેશન પર લેખક અને લેખકના પિતાજી ભેગા થયા છે પિતાશ્રી પૂરે શા માટે જાય છે પિતાશ્રી પૂરે શા માટે જાય છે એવું લોક લેખક છે પોતે પ્રશ્ન કરે છે તેનું કારણ મેં જાણ્યું અને તેનું કારણ પોતે લેખક જાણે છે મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાગ રોજ બદલાય છે પિતાશ્રીને પણ લેખક કહે છે કે નોટો છે તેના ભાગ રોજ બદલાય છે આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું શું છે કે આપણે એટલે કે પોતે લેખક કહે છે એ મહેનત કરીશું તો
જે નોટો છે તેમને આપણે શું છે એ નોટો છે તે આપણે પોતે શું કરીશું કઈ મહેનત કરીશું તો જાહેર ભાવે કરતાં પણ આપણે ઘણે બધે સસ્તે ભાવે આ નોટો ખરીદી શકીશું રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને રાજ્યને જાહેર ભાવ બતાવવા માટે કહે છે અને વચનમાં અને નફોમાં અને તે વચનમાં તે નફો મળશે તે આપણે જઈશું અને એ આપણે લઈશું અભ્યાસ અભ્યાસ અંદર જુઓ કે ટેબલ વિકલ્પ
કેવી રીતે તમારે એનો વિકલ્પો લખવાના છે. ત્રીજો વિકલ્પો ભી તમારે એ જ રીતે છે કે કાકા સાહેબ કાલે મને બાળપણની કુટુંબની જમણો કયા નામે બોલાવતા હતા તો ગંતુને નામે બોલાવતા હતા. ચોથો વિકલ્પ છે કે લેખકે આખી રાત ગાળીમાં ના આવવાનું કારણ શું હતું, એટલે કે કઈ કારણ હતું તો પસ્તાવો થતો હતો. શું હતું? ક પસ્તાવો થતો હતો. પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. નીચેના પ્રશ્નના ઉત્તર છે તમારે એક એક વાક્યમાં તેના જવાબ લખવાના છે. પહેલો છે, લેખકના પિતા શ્રી શા માટે હતાશ થયા હતા? તો લેખકના પિતા છે એ માટે હતાશ થયા હતા કે પોતાના દીકરાનું અંગ્રેજી કેળવણી આપવા ખૂબ જ ખર્ચ પણ હતો, તેનાથી તે પોતે હતાશ થયા હતા. આવી રીતે તમારા લેખકની શાખ ક્યારે જામી? તો લેખકને પહેલે વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેને ત્યારે તેની શાખ જામી. આવી રીતે તમારે આ પ્રશ્નના જવાબ લખવાના છે. હવે જો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? તો પોતાના પોતાનો હક છે, પોતે અધિકારી બને છે, તેની અંદર તે અધિકારી બનવાનો ફાયદો લે, એવી રીતે તમારે આખો પાઠ છે એ પાઠના અનુસંધાનમાંથી તમારે આ જવાબ લખવાના છે. હવે સ્વાધ્યાયની અંદર પણ એવી જ રીતે છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. તો આ એ રીતે તમારે પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે. પ્રશ્ન બે છે, જો સ્વાધ્યાયનો નીચેના વિધાનો કોણ બોલે છે, ખાલી જગ્યાના ઓપ્શન છે પસંદ કરીને તમારે લખવાનું છે. કેમ કે પહેલું પિતાશ્રી પીડ્યા, ખાલી જગ્યા એમણે મને કોલેજમાં જવાની રજા આપી અને બરોબર. આવી રીતે તમારે લખવાનું. પ્રશ્ન પાંચ છે, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. જ્યાં અહીંયા લખેલું છે તેની અંદર તમારે વિરામ ચિહ્નો મૂકવાના છે. અહીંયા જોડણી ધ્યાનમાં રાખો અને લખો. જોડણી છે એ તમારે ધ્યાનમાં રાખી અને આ શબ્દો લખવાના છે. પ્રશ્ન સાત છે, નીચેના વાક્યો વાંચીને તેની સામે કયો કાળ છે તમારે લખવાનું છે. દાખલા તરીકે વાંક બીજાનો કે સજા મને થાય છે, તો આ વર્તમાન કાળ છે, તો આ જે રીતે છે એ કાળ તમારે લખવાના છે. હું આર્ટ્સ કોલેજમાં જઈશ તો ભવિષ્ય કાળ બરોબર. તો આવી રીતે આ તમારે કાળ લખવાના છે. એવી રીતે તમારે આ પ્રશ્ન છ છે, છ એ છ તમારે કયો પાઠ છે લખવાના. તો પાઠ અહીંયા પૂરો થાય છે. શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય તમારે ઘરેથી લખવાનું છે, સાથે તમારે સ્વકૃતિમાં પણ લખવાનું છે.